નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા વિષય વિશે ચર્ચા કરવાના છીએ કે જે વિષય અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર બંનેને માટે ખૂબ જ મહત્ત્વનો વિષય છે. અને આ વિષય એ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, LPG અંગેનો છે. અને આ વિષય વિશે ચર્ચા કરવા માટે રાજ્યશાસ્ત્રના જાણીતા નિષ્ણાત શ્રી દિનેશભાઈ શુક્લ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ વિષયને હું રાજકીય પાસું એને વિશે એ ખૂબ જ સરસ રીતે આપણને વાત કરશે. અને આ વિષયને આપણે આર્થિક અને રાજકીય બંને પહેલુઓ સાથે, બંને પાસા સાથે આપણે એને સમજવાની કોશિશ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ, લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણ અને પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ, આ જે ત્રણ મહત્ત્વના શબ્દો છે એ એટલા બધા વ્યાપક અને ખૂબ જ વપરાતા, ચલણમાં આવી ગયેલા શબ્દો છે. અને આપ સૌ જાણો છો કે એ આજકાલ 8મા 9મા 10મા ધોરણના પુસ્તકોમાં પણ આવી ગયેલા શબ્દો છે. એના વિશે સ્કૂલના વિદ્યાર્થીઓ હવે વક્તૃત્વ સ્પર્ધાઓ અને નિબંધ સ્પર્ધાઓ યોજે છે. એટલે આ વિષય એટલો બધો મહત્ત્વનો થઈ ગયો છે કે જેના રાજકીય અને આર્થિક પાસાઓ વિશે જાણવું રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે. આ દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો મને લાગે છે કે રાજકીય વિચારધારાઓ એને આધારે ઊભા થતા અર્થતંત્રો અને આર્થિક પદ્ધતિઓ એને આપણે ધ્યાનમાં લઈએ તો ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનની પણ એક વિચારધારા છે. અને એ જે વિચારધારા છે એ વિચારધારાને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો મને લાગે છે કે આપણે આ આખા પ્રવાહોને વધારે સારી રીતે સમજી શકીશું. લિબરલાઇઝેશન એનો જે મૂળભૂત રાજકીય વિચાર છે તે લિબરાલિઝમ એટલે કે ઉદારમતવાદ છે. અને ઉદારમતવાદનો સીધો સાદો અર્થ તો એ છે કે ઉદાર થવું, ઉદાર મત ધરાવવું. અને એનો અર્થ એ છે કે લોકોને વિચારવાની અને વર્તનની સ્વતંત્રતા આપવી. આ સ્વતંત્રતાને જ્યારે આપણે અર્થતંત્રમાં, વ્યવહારમાં મૂકવાની કોશિશ કરીએ છીએ ત્યારે એ લિબરાલિઝમમાંથી લિબરલાઇઝેશન બને છે. ટુ બી લિબરલ એટલે ઉદાર રહેવું, ઉદાર થવું. અને ટુ લિબરલાઇઝ એટલે એનો અર્થ એવો થયો કે અંકુશ મુક્ત બનાવવું, નિયંત્રણો રાખવા નહીં. તો અહીંયા નિયંત્રણો અથવા અંકુશો રાખનાર જે સંસ્થા છે, રાજ્ય, એના સકંજામાંથી અર્થતંત્ર છૂટે છે અને એને લિબરલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક વાત આપણે સમજવાની જરૂર છે. અને મને લાગે છે કે આર્થિક સ્વતંત્રતાનો જે આખો મુદ્દો છે એ મૂળભૂત રીતે રાજકીય સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. મિલ્ટન ફ્રિડમેન નામના એક બહુ જ જાણીતા અર્થશાસ્ત્રી અને રાજકારણ વિશે પણ એમને ખૂબ ચિંતા અને ચિંતન મનન કરેલા છે. નોબેલ ઇનામ મળ્યું હતું એમને અર્થશાસ્ત્રમાં. એમણે પણ એમ કહ્યું છે કે આર્થિક સ્વતંત્રતા એ રાજકીય સ્વતંત્રતાનો પાયો છે. તો ઉદારીકરણ એ આર્થિક સ્વતંત્રતા લાવે છે અને સાથે સાથે રાજકીય સ્વતંત્રતાને મજબૂત કરે છે. તો એ કેવી રીતે કરે છે એ બાબત આપણે માટે ખૂબ જ મહત્ત્વની છે. અને આપણે એમ ઈચ્છીએ છીએ એક લોકશાહી દેશ તરીકે કે રાજકીય સ્વતંત્રતાને આપણે ટકાવવી હોય તો આપણે આર્થિક સ્વતંત્રતા વધારે ઊભી કરવી જોઈએ એમ પણ માનવામાં આવે છે અને આપણે એ સ્વીકારતા પણ થયા જઈએ. તો કેટલો રાજ્યનો અંકુશ હોય, રાજ્ય શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એને વિશે ખાસ્સા વિવાદો, મૂડીવાદી વિચારધારા અને એનો વ્યવહાર, સમાજવાદી વિચારધારા અને એનો વ્યવહાર, અને એ બંનેની કશ્મકશ લડાઈ જેને આપણે સામાન્ય રીતે શીતયુદ્ધ તરીકે ઓળખીએ છીએ, તો એમાંથી આ એક નવી પ્રણાલી ઊભી થઈ છે, નવી પરંપરા ઊભી થઈ છે છેલ્લા 20-30 વર્ષથી દુનિયામાં. અને ભારતમાં 1991માં આપણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની શરૂઆત કરી. તો એ આખો મુદ્દો શું હતો, એની ભૂમિકા શું હતી,
એ મુદ્દા વિશે પણ આજે આપણે વાત કરીશું. પણ સૌ પ્રથમ આની આનો જે વૈચારિક પાયો છે એ પાયાને આપણે સમજવાની કોશિશ કરીએ. એક અગત્યનો પાયો મેં આપને જણાવ્યો કે એ સ્વતંત્રતા અંગેનો છે અને એના સંદર્ભમાં રાજ્યની ભૂમિકા શું હશે એ અને બજારની ભૂમિકા મનુષ્યના જીવનમાં શું હશે એ બાબતો મને લાગે છે કે ખૂબ જ અસરકારક રીતે આપણે સમજવી જોઈએ. તો દિનેશભાઈ આપણને એ બાબત જરા થોડીક વિગતે કહે કે બજારની ભૂમિકા અને રાજ્યની ભૂમિકા અને ઉદારમતવાદ અને ઉદારીકરણ એને આપણે સાંકળીને આખા મુદ્દાને કેવી રીતે સમજી શકીએ. હેમંતભાઈએ જે શરૂઆત કરી છે કે એની અંદર ત્રણ શબ્દો છે, એમાં ઉદારીકરણ એની બહુ વિગતે અમે સરસ ચર્ચા કરી, એનો અર્થ શું થાય રાજકારણના સંદર્ભમાં અને અર્થકારણના સંદર્ભમાં. પછી બીજો શબ્દ છે ખાનગીકરણ. જ્યાં આગળ રાજ્ય હસ્તકના મોટા પ્રમાણમાં ઉદ્યોગો હતા એનું ઉત્તરોત્તર ખાનગીકરણ કરવું જોઈએ અને કેટલાક ક્ષેત્રો ખાસ કરીને ખાનગી ક્ષેત્ર માટે વધારે ને વધારે મોકળા કરવા જોઈએ. આપણા દેશની અંદર જ્યારે સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ હતું ત્યારે જેને ભારે ઉદ્યોગો કહેવામાં આવે છે એ ભારે ઉદ્યોગો મહદ અંશે રાજ્યના હસ્તક ઉદ્યોગો હતા અને એ માટે મોટા પ્રમાણમાં પ્રોજેક્ટો વગેરે તૈયાર કરવામાં આવ્યા હતા. ખાનગીકરણની અંદર બે બાબતો થાય છે, જે મોટા ઉદ્યોગો છે જેને જાહેર ક્ષેત્રમાં મૂકવામાં આવે છે એનું ઉત્તરોત્તર ખાનગીકરણ કરવામાં આવે છે. એટલે એના જે કે શેર છે એ લોકોને ઓફર કરવામાં આવે છે અને લોકો અને જે સંસ્થાઓ છે નાણાકીય સંસ્થાઓ એ શેર ખરીદે છે, એટલે એ અર્થમાં એનું પ્રમાણમાં ખાનગીકરણ થાય છે. બીજું કે ચોક્કસ ઉદ્યોગો માત્ર જાહેર ક્ષેત્રમાં જ હોઈ શકે એવી જે સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ વખતે જે માન્યતા હતી અને અનામત યાદી બનાવવામાં આવી હતી એમાં હવે મોટા પ્રમાણમાં ફેરફારો થઈ રહ્યા છે, એટલે આ અર્થમાં આપણે એને ખાનગીકરણ કહી શકીએ. વૈશ્વિકીકરણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આખો સંદર્ભ બદલાય છે. મુખ્યત્વે કરીને આપણે એમ કહી શકીએ કે દરેક રાષ્ટ્રનું એક પોતાનું બજાર છે, સાથે સાથે એક વૈશ્વિક બજાર પણ છે. તો રાષ્ટ્રીય બજારોને વૈશ્વિક બજારો સાથે સાંકળવાની જે પ્રક્રિયા છે એને મહદ અંશે આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ. એની અંદર જે કંઈ અવરોધો હોય, આયાત ઉપરના નિકાસ ઉપરના જે કંઈ અવરોધો હોય, વિદેશી હુંડિયામણને લગતા જે માનો કે અંકુશો કે નિયંત્રણો હોય, વિદેશી મૂડી આવવા દેવી કે ન આવવા દેવી, આવવા દેવી તો કયા ક્ષેત્રમાં આવવા દેવી, આ બધા અંગેના જે અત્યંત મહત્ત્વના જે નીતિ વિષયક નિર્ણયો છે એ હવે ખાનગી ક્ષેત્ર લેતું નથી પણ મહદ અંશે જેને આપણે કહીએ અરે રાજ્ય લેતું નથી પણ મહદ બજાર લે છે. એટલે અહીંયા જે કશ્મકશ છે, એક બાજુ વૈચારિક કશ્મકશ છે અને એના મુખ્ય એજન્ટ તરીકે એક બાજુ બજાર છે અને બીજી બાજુ રાજ્ય છે. રાજ્ય શું કરવું જોઈએ અને બજારે શું કરવું જોઈએ એ વિશે અત્યારે બહુ સારા પ્રમાણમાં ચર્ચાઓ ચાલી રહી છે. અત્યારે જે માન્યતા આવી રહી છે ખાસ કરીને ખાનગીકરણ અને લિબરલાઇઝેશન ઉદારીકરણને, એમાં એક વસ્તુ પણ બહુ સ્પષ્ટ થઈ છે કે રાજ્ય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાંથી ધીરે 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 નીકળી જવું જોઈએ અને એના કેટલાક મહત્ત્વના સૂચિતાર્થો પણ છે જેની ચર્ચા આપણે પાછળથી કરીશું. એ બધા ક્ષેત્રોમાં ખાનગી સાહસને વધુ ને વધુ પ્રમાણમાં ઉત્તેજન આપવું જોઈએ, મતલબ કે બજારને વધારે ઉત્પાદન એને વધારે મહત્ત્વ આપવું જોઈએ. અત્યંત મહત્ત્વના આર્થિક નિર્ણયો, મૂડીરોકાણ કરવું તો શેમાં મૂડીરોકાણ કરવું, ક્યાં મૂડીરોકાણ કરવું, કેટલી ચીજવસ્તુઓ એના ભાવ કેટલા રાખવા, આ બધા જે નિર્ણયો છે જે અગાઉ મહદ અંશે રાજ્ય લેતું હતું, પ્લાનિંગ કમિશન મારફતે લેવાતા હતા, એને બદલે એ બધા નિર્ણયો બજાર ઉપર છોડી દેવામાં આવે છે. એના પણ ગંભીર સૂચિતાર્થો છે, બંને બાજુ સૂચિતાર્થો છે, એટલે એ બધાની ચર્ચા આપણે આગળ જતાં કરીશું. મને લાગે છે કે આ જે આખો મુદ્દો છે એને બજારના સંદર્ભમાં પણ આપણે થોડોક સમજીએ તો એ ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, બજાર એટલે શું? તો કે બજાર એટલે ગ્રાહકો અને ઉત્પાદકો. બજાર એટલે માંગ અને બજાર એટલે પુરવઠો, અને માંગ અને પુરવઠો એ બંને ભેગા થઈને જ્યાં વસ્તુઓ અને સેવાઓના ભાવનું નિર્ધારણ કરે એવું એક તંત્ર, એવી એક વ્યવસ્થા. હવે માંગ કરનારા જે ગ્રાહકો છે તે માંગ કરવી કે ન કરવી તેને વિશે સ્વતંત્ર છે, અને બરાબર એવી જ રીતે ઉત્પાદન કરવું કે ન કરવું એને વિશે ઉત્પાદકો સ્વતંત્ર છે, પુરવઠાકારો સપ્લાયર્સ સ્વતંત્ર છે. એટલે જો સરકાર પોતે ઉત્પાદન કરે નંબર એક, અને નંબર બે કે ખાનગી ક્ષેત્રને એમ કહે કે આટલું ઉત્પાદન કરવાનું ને આટલું નહીં કરવાનું, અથવા આનું ઉત્પાદન કરવાનું ને આનું નહીં કરવાનું,
અથવા એમ કહે કે આવી રીતે કરવાનું ને આવી રીતે નહીં કરવાનું, ઉત્પાદનની જે પદ્ધતિ છે એ પદ્ધતિ નક્કી કરી આપે કે આ ટેકનોલોજીથી તમારે ઉત્પાદન કરવાનું ને બીજી ટેકનોલોજીથી નહીં કરવાનું, અથવા આ ભાવે વસ્તુ વેચવાની અને આ ભાવે નહીં વેચવાની. આવા નિર્ણયો જ્યારે સરકાર લે છે ત્યારે એનો અર્થ એવો થાય છે કે ઉત્પાદકો ઉત્પાદન કરવા માટે, ટેકનોલોજી વાપરવા માટે, વસ્તુનો ભાવ નક્કી કરવા માટે સ્વતંત્ર નથી. અને જો સ્વતંત્ર ન હોય તો એનો અર્થ એવો થયો કે પછી જે ગ્રાહકો છે એ પણ પરતંત્ર બને છે, કારણ કે ઉત્પાદકો સ્વતંત્ર નથી, જે પુરવઠો આવે છે તે જ ગ્રાહકોએ ખરીદવો પડે છે. એટલે કે ગ્રાહકોની પસંદગીની સ્વતંત્રતા બજારમાં મર્યાદિત થઈ જાય છે. એટલે જે મહત્ત્વનો મુદ્દો છે તે વૈશ્વિકીકરણમાં, ઉદારીકરણમાં અથવા ખાનગીકરણમાં આવો છે કે જો ઉત્પાદકોને ઉત્પાદન કરવાની સ્વતંત્રતા આપવામાં આવે તો ગ્રાહકોને પસંદગીની સ્વતંત્રતા રહે, અને જો ગ્રાહકોને પસંદગીની સ્વતંત્રતા રહે તો એકંદરે આર્થિક સ્વતંત્રતા છે બજારમાં, એવું આપણે કહી શકીએ. 1991 પહેલાં આવી સ્વતંત્રતા ભારતમાં ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં હતી અને સરકાર અનેક બાબતોના નિર્ણયો લેતી હતી. એ બધા નિર્ણયો લેવાનું કામ સરકારે ધીમે ધીમે છોડવા માંડ્યું છે અને એને પરિણામે ભારતનું અર્થતંત્ર બજાર ઉપર આધાર રાખતું થયું છે વધારે, એમ આપણે કહી શકીએ એમ છીએ. એટલે ઘણીવાર એમ કહેવામાં આવે છે કે 1991 પહેલાંનું અર્થતંત્ર એટલે સમાજવાદી અર્થતંત્ર, નેહરુવાદી સમાજવાદી અર્થતંત્ર, અને 1991 પછીનું અર્થતંત્ર એટલે મૂડીવાદી અર્થતંત્ર અથવા બજારલક્ષી અર્થતંત્ર, એમ જે ભાગ પાડવામાં આવે છે ભારતીય અર્થતંત્રના ઇતિહાસના, ખાસ કરીને સ્વાતંત્ર્યોત્તર ઇતિહાસના, એ આ સંદર્ભમાં પાડવામાં આવે છે. અને એ રીતે જો આપણે જોઈએ તો બજાર છે તે સ્વતંત્રતા ઊભી કરે છે, રાજ્ય છે તે બજાર કેવું હોવું જોઈએ તે નક્કી કરે છે. એટલે નિર્ણય પ્રક્રિયા રાજ્યની અંદર થાય છે અને રાજ્ય એ રીતે બજારમાં શું ઉત્પાદન થશે, કેટલું ઉત્પાદન થશે, કયા ભાવે વેચાશે, કઈ પદ્ધતિએ ઉત્પાદન થશે, એ બધું નક્કી કરતું હોય અને રાજ્ય પોતે પણ ઉત્પાદન કરતું હોય તો એમ કહી શકાય કે એ વધારે પ્રમાણમાં સમાજવાદી અર્થતંત્ર ધરાવતો દેશ છે. પણ જો એ બધા અંગેના મોટાભાગના નિર્ણયો બજાર ઉપર છોડી દેવામાં આવતા હોય, એટલે કે જેને જે ઉત્પન્ન કરવું હોય તે કરે, જેને જે ટેકનોલોજીથી ઉત્પાદન કરવું હોય એ કરે, અને ગ્રાહકોને જે ખરીદવું હોય તે ખરીદે, આવી સ્વતંત્રતા બજારમાં આપી દેવામાં આવતી હોય તો એને આપણે મૂડીવાદી અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. એમાં એક મુદ્દો ખાસ આપણે ભાર મૂકવો જોઈએ કે આ જે ત્રણ પ્રક્રિયાઓ શરૂ થઈ છે એલપીજી તરીકે આપણે ઓળખીએ છીએ, એમાં રાજ્યની ભૂમિકા બદલાય છે. બરાબર છે, એ અગત્યનો મુદ્દો છે. રાજ્યની ભૂમિકા સંપૂર્ણપણે નામશેષ થતી નથી, પણ કેટલાક ક્ષેત્રોની અંદર રાજ્ય વધારે અસરકારક ભૂમિકા ભજવવાની છે. બરાબર, આપણે ક્યારેક એવો છાપ ઊભી થાય છે કે હવે તો રાજ્ય કશું કરવાનું છે જ નહીં. ખરેખર એવું નથી. દાખલા તરીકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રાજ્ય સંભાળવાની છે, ચુસ્ત ન્યાય વ્યવસ્થા રાજ્ય ઊભી કરવાની છે, લોકોને અમુક પ્રકારનો સંતોષ થાય એ જોવાનું કામ પણ રાજ્ય કરવાનું છે, ચોક્કસ ધોરણો નક્કી કરવાનું કામ પણ રાજ્ય કરવાનું. કારણ કે બજાર તો માત્ર નફાને આધારે કામ કરશે, પણ એને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાનું હોય તો એ બધા માટે જેને નોર્મ સેટર કહેવામાં આવે છે. બરાબર, તમે દાખલા તરીકે પાણીમાં અમુક પ્રકારના દ્રવ્યોથી વધારે પ્રમાણમાં પાણી, માનો કે પ્રદૂષિત ન હોવું જોઈએ, દૂધનું પ્રમાણ અમુક પ્રમાણમાં હોવું જોઈએ, જે આપણી રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની અંદર કેવળ નફાખોરીને આધારે બજાર જ્યારે વર્તે તો એ પણ ચાલી શકે નહીં. એટલે રાજ્યનું મહત્ત્વનું કામ જે છે કાયદો વ્યવસ્થા, ન્યાયતંત્ર, આ બધાને એને એમ કે ચુસ્ત કરવાના છે, અને હવામાં દાખલા તરીકે પ્રદૂષણો ના ફેલાય તો એ બધી બાબતો જેને ધોરણો નક્કી કરવાનું કામ છે, નોર્મ સેટર સ્ટાન્ડર્ડાઇઝ કરવાનું કામ છે એ રાજ્ય કરવાનું. એનો હા રાજ્યની ભૂમિકા બદલાય છે પણ રાજ્યનું કામ ઘટતું નથી. આ બધા બાબતોનો જો આપણે વિચાર કરીએ તો રાજ્યનું કામ ખરેખર વધે છે, પણ એનું ક્ષેત્ર જુદું છે. એટલે એનો અર્થ જ એવો છે કે રાજ્ય છે તે પોતે કેટલીક બાબતો કરે છે અને કેટલીક બાબતો નથી કરતી, તો રાજ્ય શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એને વિશે અનેક વિવાદો સતત પ્રવર્તતા રહે છે. રાજ્યના મૂળભૂત કાર્યો એમ જો આપણે કહીએ તો એક મહત્ત્વનું કાર્ય તે કાયદો અને વ્યવસ્થા અને ન્યાય અંગેનું, બીજું કાર્ય તે આર્થિક વિકાસ અંગેનું, અને ત્રીજું કાર્ય તે કલ્યાણ અંગેનું.
હવે આ ત્રણ કાર્યોના સંદર્ભમાં જો આપણે જોઈએ આખી આ પ્રક્રિયાને, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયાને, તો આપણે જોઈ શકીએ છીએ કે જે આર્થિક વિકાસનું કાર્ય છે એ બજાર ઉપર છોડી દેવામાં આવ્યું, પણ કલ્યાણનું કાર્ય એ મહદઅંશે રાજ્ય કરવું જ પડે એમ છે, ખાસ કરીને ભારત જેવા દેશમાં, લોકશાહી દેશમાં. કારણ કે રાજ્યની ભૂમિકા જે આપણે સ્વીકારીએ છીએ તે એ છે, આપણા બંધારણના આમુખમાં લખ્યું છે આપણે કે આપણે શું જોઈએ છે, તો આપણે સ્વતંત્રતા જોઈએ છે, આપણે સમાનતા જોઈએ છે, આપણે ન્યાય જોઈએ છે અને આપણે વ્યક્તિનું ગૌરવ જોઈએ છે. હવે આ સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ માત્ર બજારથી જો સિદ્ધ ન થઈ શકતા હોય તો એ રાજ્ય એમાં પોતાની ભૂમિકા ભજવવાની છે. આ એક બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે રાજ્યની ભૂમિકા બદલાઈ છે, ત્યારે આપણે એ બાબત વિચારવાની થાય છે કે રાજ્ય શું ભૂમિકા અદા કરવાની છે અને કેવી રીતે અદા કરવાની છે. દાખલા તરીકે એક જમાનો હતો કે જ્યારે સરકાર એમ કહેતી હતી ઉત્પાદકને કે ભાઈ આટલા સ્કૂટર ઉત્પન્ન કરવાના અને આટલા નહીં કરવાના. હવે સરકાર એવું કહેતી નથી, સરકાર એમ કહે છે કે તમારે જેટલા ઉત્પાદન કરવા હોય એટલા કરો. તો એનો અર્થ એવો થયો કે સ્કૂટરનું ઉત્પાદન, કારનું ઉત્પાદન, ટીવીનું ઉત્પાદન, પેનનું ઉત્પાદન, પંખાનું ઉત્પાદન, ટ્યુબલાઇટનું ઉત્પાદન, એમ ઢગલાબંધ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન સરકાર બજાર ઉપર છોડી રહી છે. પણ હમણાં જ વાત કરી એમ સાહેબે કે બજાર એ નફાને આધારે ચાલે છે અને નફાનો અર્થ એવો થાય છે કે ઘણીવાર ગમે તે રીતે નફો કમાવો. એવા વલણ ઉપર જ્યારે ઉત્પાદકો અને પુરવઠાકારો ઉતરી આવતા હોય ત્યારે એમની નફો કમાવાની જે દુષ્ટતા ભરી વૃત્તિ છે એને અંકુશમાં રાખવાનું કાર્ય રાજ્ય કરવું જ પડે છે. તો આ ભૂમિકા એ મહત્વની બની જાય છે. ટૂંકમાં કેવું હોય, હા હા, કે માલિક તો રાજ્ય જ રહેવાનું, બજારે નોકર તરીકે કામ કરવાનું. એટલે માલિકની નિગેબાની હેઠળ, માલિકના માર્ગદર્શન હેઠળ બજાર રૂપી નોકરે કામ કરવાનું. નોકરની ઘણી બધી જરૂર છે આપણે, એનો સવાલ જ નથી, પણ સાથે સાથે નોકર માલિક ના બની જાય, એ આપણે ખાસ જોવાનું છે. ખાસ કરીને લોકશાહી એલપીજીની જે આખી પ્રોસેસ ચાલી છે એમાં એક જે મોટો શું કહેવાય ભય બતાવવામાં આવે છે, ખતરો બતાવવામાં આવે છે, તે એ છે કે આ બજાર ઘણીવાર છે તે રાજ્ય ઉપર હાવી થઈ જાય છે. અને દુનિયાભરમાં અત્યારે લગભગ 60,000 જેટલી બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, ભારતમાં ઓછામાં ઓછી 5,000 જેટલી બહુરાષ્ટ્રીય કંપનીઓ કામ કરે છે અને દુનિયામાં લગભગ 1,000 જેટલી બહુરાષ્ટ્રીય કંપનીઓ એવી છે કે જેમના પોતાનું કામકાજ, પોતાનું ટર્નઓવર એ દુનિયાના 100 દેશોના બજેટ કરતાં વધારે છે. એટલે એ કંપનીઓ સરકારની નીતિઓ ઉપર અસર કરે છે, બરાબર. સરકાર કેવી નીતિઓ ઘડે એને માટે દબાણો લાવે છે અને એ રીતે રાજ્ય ઘણીવાર એ શું કહેવાય બજાર દ્વારા ચાલી તેવી વ્યવસ્થા બની જાય છે. ખરેખર ઊંધું હોવું જોઈએ કે બજાર એ રાજ્ય નક્કી કરે એ મુજબ ચાલવું જોઈએ. તો આ એક બહુ જ મહત્ત્વનો મુદ્દો છે અને રાજ્યની ભૂમિકા બદલાઈ છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે પછી પેલો પણ મુદ્દો આવે છે કે જે માણસ બજારમાં પોતાનું કલ્યાણ સાધી શકતો નથી એનું કલ્યાણ કોણ કરે, કોણ કરશે? કારણ કે બજાર તો એનું જ કલ્યાણ કરે છે કે જેની પાસે પૈસા હોય, જેની પાસે પર્ચેસિંગ પાવર હોય, ખરીદ શક્તિ હોય. એટલે જેના ખિસ્સામાં ખરીદ શક્તિ નથી એનું કલ્યાણ જો બજાર ના કરી શકતું હોય તો રાજ્ય એનું કલ્યાણ કરવાની જવાબદારી નિભાવવાની છે. આ દ્રષ્ટિએ મને લાગે છે કે આપણે આ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણના મુદ્દાને જોવો જોઈએ. જ્યારે આપણે ખાનગીકરણ એમ કહીએ છીએ ત્યારે એનો અર્થ જ એવો થાય છે કે રાજ્ય આ ખાનગીકરણની ભૂમિકા નિભાવે છે. કારણ કે રાજ્ય એમ માને છે કે બજાર વધારે સારું છે અને રાજ્ય ખરાબ છે અમુક બાબતોમાં. એટલે પરિણામ એ આવે છે કે રાજ્ય એ ઉત્પાદનના ક્ષેત્રોમાંથી અથવા વિતરણના ક્ષેત્રોમાંથી પોતાની જાતને હટાવી લેવાની કોશિશ કરે છે. આપણે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીઓ, ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો એ બધાનો જે વ્યાપ જોઈ રહ્યા છીએ એ પણ આ ઉદારીકરણ અને ખાનગીકરણનું એક પરિણામ છે. તો મિત્રો, આ વાતને આપણે આગળ ધપાવીએ અને રાજ્યની ભૂમિકાને આપણે જોવાની કોશિશ જેટલા વધારે પ્રમાણમાં કરીશું એટલા વધારે પ્રમાણમાં આપણે આ આખા મુદ્દાને સમજાવી શકીશું.
જ્યારે આપણે 1991ની આર્થિક નીતિ શરૂ કરી, નવી આર્થિક નીતિ તરીકે એ ઓળખાઈ, હવે તો એ નવી રહી નથી, ખાસી જૂની થઈ ગઈ છે, અને 1948, 1956, 1977, 1980ની જે ઔદ્યોગિક નીતિઓ હતી એના કરતાં આ ઔદ્યોગિક નીતિ ઘણી જુદી આવી 1991ની, અને એને પરિણામે આપણે એક નવા જ યુગ તરફ આપણે શરૂઆત કરી એમ કહેવામાં આવે છે. તો આ સંદર્ભમાં મને લાગે છે કે થોડીક ચર્ચા દિનેશભાઈ આપ કરો, અને આખી ભૂમિકા એની જે ઔદ્યોગિક નીતિ લાવવા પાછળ ઊભી થઈ હતી એ ભૂમિકા પણ આપણે સમજવી ખૂબ જ આવશ્યક છે. એક વસ્તુ બહુ સ્પષ્ટ રીતે આપણે રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થીઓ સમજી લેવી જોઈએ કે સમાજના અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાની જવાબદારી અંતે તો રાજ્યની છે, અને આપણે લોકશાહી રાજ્યમાં જીવીએ છીએ, લોકશાહી સરકાર છે, એટલે લોકોની સંમતિથી જે સરકારો રચાય છે એ સરકારોની એ જવાબદારી બને છે, મુખ્યત્વે કરીને કે જેમના મતથી આપણે ચૂંટી આવ્યા છીએ એ લોકોનું મહત્તમ કલ્યાણ કેવી રીતે સિદ્ધ કરવું. એટલે સતત આ પ્રયત્ન ખાસ કરીને આપણા જેવા દેશોમાં છે, જ્યાં સર્વગત્યાશાહી દેશો છે ત્યાં લોકશાહીનું દબાણ નથી, ત્યાં રાજ્ય ગમે તે રીતે પોતાની આર્થિક નીતિઓ વગેરે ઘડી શકે છે, પણ લોકશાહીની અંદર એક તકાજો છે ખાસ કરીને લોકોના કલ્યાણ કે લોકોના હિતોનું રક્ષણ કરવાનો, એ બાબતે રાજ્ય વધારે ને વધારે સભાન અને સક્રિય થવું પડે, એક વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું કે આપણે આ કેમ સ્વીકારવું પડ્યું એની પાછળની પૂર્વભૂમિકા હેમંતભાઈએ થોડી બતાવી છે. ખાસા લાંબા સમયથી લગભગ 40-45 વર્ષ સુધી આપણો જે વૃદ્ધિ દર હતો, દર વર્ષે વૃદ્ધિ જે થતી હતી એ 3.5-4% આજુબાજુ રહેતી વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં અને આવકમાં, અને એને માટે હિન્દુ ગ્રોથ રેટ એવો શબ્દ પ્રોફેસર રાજકૃષ્ણ એ કહ્યું કે ભાઈ આ તો હિન્દુ ગ્રોથ રેટને આધારે ચાલ્યા કરે છે. બીજી બાજુ આપણી દેશની વસ્તી દાખલા તરીકે 2.2ની આજુબાજુ વધતી હતી, એટલે 3.5-4% વૃદ્ધિ દર, ઇકોનોમિક વૃદ્ધિ દર, અને બીજી બાજુ વસ્તીનો આટલો વધારો, એનું જો નેટ રિઝલ્ટ જો આપણે કાઢીએ તો 2%ને આધારે આપણો અર્થતંત્ર વિકસતું હતું. હવે આટલા મોટા પ્રમાણમાં ગરીબી હોય, આટલા મોટા પ્રમાણમાં બેરોજગારી હોય, કંગાલિયત હોય, તો જો આપણે વૃદ્ધિ દર ન વધારી શકીએ તો મને લાગે છે કે આપણે આ જે પ્રશ્નો છે આપણા એ આપણે ઉકેલી શકીએ નહીં. એટલે વૃદ્ધિ દરને વધારવાની દ્રષ્ટિએ પણ આ LPG દાખલ કરવામાં આવી છે એમ પણ આપણે ચોક્કસ કહી શકીએ. હવે જે સમસ્યા ઊભી થાય છે કે વૃદ્ધિ દર તો ઘણો, માનો કે આ વખતે કદાચ 8-8.5-9% આજુબાજુ વૃદ્ધિ દર થશે એવું આપણને કહેવામાં આવે છે. મુખ્ય પ્રશ્ન હવે એ ઊભો થાય છે, અને ત્યાં રાજ્યની ભૂમિકા વધારે મહત્ત્વની બને છે હેમંતભાઈ, કે આ વૃદ્ધિ દર માનો કે 8% વૃદ્ધિ દર આપણે સિદ્ધ કર્યો પછી શું? આજે વૃદ્ધિ અર્થતંત્ર જે ફૂલી ફાલી રહ્યું છે, વધી રહ્યું છે, એનો લાભ સમાજના કયા કયા વર્ગોને મળે છે અને કયા કયા વર્ગોને મળતો નથી? કારણ કે લોકશાહીનો તકાજો એ છે કે જો તમે એનો લાભ અમુક જ લોકોને મળે, મુઠ્ઠીભર વર્ગને મળે, અત્યંત ધનિક વર્ગને મળે કે ઉચ્ચ મધ્યમ વર્ગને મળે, અને બાકીનો આખો જે સમૂહ છે લગભગ એમ તમે કહો કે 65-70% જેવો સમૂહ છે જેને એનો લાભ ન મળે તો એ ચાલી શકે નહીં. એટલે રાજ્યની ભૂમિકા અહીંયા વધારે મહત્ત્વની બને છે કે લોકોને રોજગારી પ્રાપ્ત થાય, એમ અર્થતંત્રની ભાષામાં કહીએ કે લોકોના હાથમાં પરચેઝિંગ પાવર આવે, ખરીદ શક્તિ આવે, એ માટે રાજ્યોએ દાખલા તરીકે ગ્રામીણ રોજગાર યોજના શરૂ કરી છે અને બીજી આવી અનેક પ્રકારની કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે કે જેથી કરીને આનો લાભ ધીરે ધીરે નીચે મળે. અર્થતંત્રમાં, અર્થશાસ્ત્રમાં બે થિયરી છે, એક જેને પર્કોલેશન થિયરી કહેવામાં આવે છે કે ભાઈ પહેલાં વૃદ્ધિ કરો પછી ધીમે ધીમે જમતું નીચે આવશે, પણ આટલા વર્ષોના અનુભવ પછી એવું જમતું નથી, એટલા માટે તમારે નીચેથી પણ સમાજના જે નીચલા સ્તરના લોકો છે, ગરીબ લોકો છે, એને માટે પણ તમારે નીચેથી ઉપર ટેકો કરવો પડે, ઉપરથી જમે અને નીચેથી ટેકો કરે તો સમાજમાં જે એક પ્રકારની સમાનતાનું વાતાવરણ ઊભું થાય, અસમાનતાઓ જે વ્યાપક પ્રમાણમાં વધી રહી છે એ ઓછી થાય. આર્થિક દ્રષ્ટિએ સમાનતા એને બદલે એક પ્રકારની ડિપ્રાઇવેશનની જે લાગણી ઊભી થાય છે, રાજ્યશાસ્ત્રની અંદર એના પર ખાસ ભાર મૂકવામાં આવે છે કે આખું ગામ જો ગરીબ હોય તો લોકોને બહુ લાગતું નથી કે બધા જ ગરીબ છે, પણ ગામની અંદર 5-15-50 માણસો સમૃદ્ધ બની જાય તો બાકીનાને એમ લાગે છે વંચિતતાનો અનુભવ કરે છે કે ભાઈ આ લોકોને આટલો બધો લાભ મળ્યો તમને કેમ ના મળ્યો. અને ખાસ કરીને આજે 24 કલાક ચાલનારી TV ચેનલોના જમાનાની અંદર તમે એમ જોઈ શકો છો કે એક કુટુંબ
એના બાળકોને કેવી રીતે ઉછેરે છે, કેવી સારી સારી વસ્તુઓ ખવડાવે છે, અને ઝૂંપડપટ્ટીમાં રહેનારું એક કુટુંબ, એને ઘેર પણ ટીવી છે, એને એમ લાગે છે કે આ લોકો આટલું સરસ રીતે એમના બાળકોને ખવડાવે છે, પીવડાવે છે, સારા મકાનોમાં રહે છે વગેરે, અને આપણી આ દશા, એનામાં એક પ્રકારની સાપેક્ષ વંચિતતાની લાગણી પેદા થાય છે. અને એ સાપેક્ષ વંચિતતાની લાગણી એ પોલિટિકલી રાજકીય રીતે બહુ સ્ફોટક વસ્તુ છે. આર્થિક વિકાસના જો લાભ સમાજના નીચલા સ્તર સુધી ન પહોંચે તો એ ગંભીર પ્રશ્નો એમાં ઊભા થઈ શકે તેમ છે. એ દ્રષ્ટિએ મને લાગે છે કે રાજ્યની ભૂમિકા વધારે ને વધારે મહત્ત્વની બને છે. બીજું, અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે એમાં અનેક પ્રકારની વિષમતાઓ ઊભી થઈ રહી છે. કેટલીક વિષમતાઓ તો બહુ જાણીતી છે, જેમ કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકો. ઇવન શહેરી વિસ્તારોમાં રહેતા લોકોની અંદર પણ જે વૈભવી વિસ્તારોમાં રહે છે એ લોકો અને મજૂર વિસ્તારોમાં કે ચાલી વિસ્તારોમાં રહે છે એ લોકો, એ દ્રષ્ટિએ પણ એમાં વિષમતા વધતી જાય છે. પ્રાદેશિક વિષમતાઓ વધતી જાય છે. કેટલાક રાજ્યો બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે, કેટલાક રાજ્યોમાં એટલું ઝડપથી આગળ વધી રહ્યા નથી, ત્યાં ઘડી મૂડીરોકાણ થતું નથી, એને કારણે પાછું માઇગ્રેશન થાય છે. જે રાજ્યોમાં વિકાસ થતો નથી એ રાજ્યોના શ્રમિકો જે રાજ્યોમાં વિકાસ થાય છે ત્યાં મોટા પ્રમાણમાં આવે છે. એટલે પ્રાદેશિક અસમાનતા જેને કારણે નેશનલ ઇન્ટિગ્રેશન કે રાષ્ટ્રીય એકતા માટે પણ ખતરો ઊભો થાય છે, માઇગ્રેશન ઊભું થાય છે, માઇગ્રેશનને કારણે પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે, અને ગ્રામીણ વિસ્તારોમાંથી બહુ મોટા પ્રમાણમાં લોકો શહેરી વિસ્તારોમાં આવે છે અને શહેરી વિસ્તારોનું જે નિમ્નતંત્ર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ બરાબર એમને પહોંચી વળી શકતું નથી. એટલે અસમાનતાઓ સમાજમાં જો વધતી જાય, ભલે સમૃદ્ધિના ડુંગરો ખડા થાય પણ બાજુમાં જો ખાડા પડતા હોય તો એ ચાલી શકે નહીં. એટલે સમૃદ્ધિના ડુંગરો ઉપર થોડો કાપ મૂકવો પડે તો જરૂરી છે, પણ નીચે જે ખાડાઓ પડ્યા છે એ ખાડાઓની પુરવણીનું કામ પણ સાથે સાથે થવું જોઈએ, ખાસ કરીને આપણા જેવા લોકશાહી દેશોની અંદર. એના ઉપર હું ખાસ એટલા માટે ભાર મૂકું છું કે દર 5 વર્ષે જે કંઈ સરકાર છે એને લોકો પાસે જવું પડે, લોકો માટે અમને શું કામ કર્યું, કઈ કલ્યાણ યોજનાઓ, એ કહેવું પડે છે, સમજાવવું પડે છે, ઉત્તરદાયિત્વ છે. હા, એટલે એ જે આખો મુદ્દો છે એ દ્રષ્ટિએ પણ એમને આ બધું કામ કરવું પડે છે. મુખ્ય સવાલ આપણે ત્યાં ઇમ્પ્લિમેન્ટેશનનો છે. આપણે સૌ જાણીએ છીએ ખૂબ સારી યોજનાઓ છે, એટલી બધી કલ્યાણ યોજનાઓ છે, ગ્રામીણ વિકાસ માટેની, બાળકોના વિકાસ માટેની અનેક પ્રકારની યોજનાઓ છે, આવાસ યોજનાઓ છે, પણ એ યોજનાઓનો કમનસીબે સારી રીતે આપણે ત્યાં અમલ થતો નથી. આ રાજ્યની જવાબદારી છે. એટલે જ્યારે રાજ્યની જવાબદારી છે એમ વાત કરીએ છીએ ત્યારે રાજ્યનું સૌથી પહેલું મહત્ત્વનું કામ ગવર્નન્સનું છે, અને ગુડ ગવર્નન્સનું છે, સારું શાસન એણે પૂરું પાડવાનું છે. તો આ બધા પ્રશ્નો આપણે પ્રમાણમાં સરળતાથી હલ કરી શકીએ, એ દૃષ્ટિએ મને લાગે છે કે એ દિશામાં પણ આપણે ખાસ ધ્યાન કરવું. મને લાગે છે કે આ જે આખો મુદ્દો છે વિકાસ અને એની વહેંચણી, એ કોણ કરે અને કેવી રીતે કરે, એ મુદ્દાને આપણે થોડુંક વધારે તપાસવાની આવશ્યકતા છે. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનો જે આખો યુગ આવ્યો છે એમાં મૂળભૂત રીતે એમ સમજવામાં આવે છે કે તમે ઉત્પાદનની સ્વતંત્રતા આપો, વપરાશની સ્વતંત્રતા આપો, એટલે બજાર એની મેળે પોતાનું કાર્ય કરી લેશે. એટલે કે જે આવક ઉત્પન્ન થશે, જે વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન થશે, એ આવક અને એ વસ્તુઓ અને સેવાઓ એ આપોઆપ લોકોની અંદર વહેંચાઈ જશે, અને તે એવી રીતે વહેંચાશે કે જેથી સમાજમાં જરૂરી સમાનતા આવી જશે. કારણ કે બધાની પાસે પરચેસિંગ પાવર એટલે કે ખરીદ શક્તિ હશે એવું એમાં ધારી લેવામાં આવેલું છે. હવે આ જે મુદ્દો છે તે એ છે કે જે કંઈ આવક ઉત્પન્ન થઈ, જે કંઈ વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન થયા બજારમાં, એની વહેંચણી કોણ કરે, બજાર કરે કે રાજ્ય કરે, આ ઘણો મોટો વિવાદનો વિષય રહ્યો છે. અને એટલે જ એલપીજીની વાતમાં પણ હવે એમ સમજવામાં આવે છે કે કોણ આ વિતરણનું કાર્ય સંભાળે અને કેટલું સંભાળે. દાખલા તરીકે મંદી આવી 2 વર્ષના ગાળા દરમિયાન, તો અમેરિકા જેવા દેશમાં કે જ્યાં હાઈ લેવલ ઓફ ઇકોનોમિક ફ્રીડમ હોય, અત્યંત ઊંચા પ્રમાણમાં આર્થિક સ્વતંત્રતા હોય, ત્યાં પણ સરકાર, અમેરિકન સરકાર એ ખાનગી કંપનીને બેઠી કરવા માટે પૈસા આપે છે, એને મરવા નથી દેતી. બજાર શું છે? બજાર તો એમ કહે છે કે જે વસ્તુ ના ખરીદાય એનો ઉત્પાદક બજારમાં મરી જાય, એની કંપની અલોપ થઈ જાય. પણ એવું બેંકોના કિસ્સામાં, કેટલીક નાણાં સંસ્થાઓના કિસ્સામાં અને કેટલીક ઉત્પાદન કરનારી, જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરનારી
કંપનીઓના કિસ્સામાં અમેરિકન સરકારે ના થવા દીધું. એનો અર્થ એવો થયો કે રાજ્યએ ભૂમિકા અદા કરી કે જ્યાં બજાર નિષ્ફળ ગયું ત્યાં રાજ્ય આવ્યું. એટલે જે આ આ કશ્મકશ છે તે બજાર અને રાજ્ય વચ્ચેની છે, અને બજાર કેટલું ઉત્પાદન કરે અને વપરાશ કરે એ જો બજાર ઉપર તમે છોડી દો છો તો પણ ક્રાઇસિસ ઊભી થાય છે, તો પણ કટોકટી ઊભી થાય છે, અને એ કટોકટીનું નિવારણ કરવાની જવાબદારી છેવટે તો રાજ્ય ઉપર જ આવે છે કે ભાઈ રાજ્ય શું કરવાનું, આ નેતાઓ શું કરે છે એમ સતત કહે છે. તો આ કશ્મકશ બહુ મહત્વની છે, અને એમાં આપે જે બહુ મહત્વનો શબ્દ વાપર્યો તો શાસન, સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સ. આવો જે મુદ્દો છે એ મુદ્દાના સંદર્ભમાં ચાર મુદ્દાઓ બહુ અગત્યના બની ગયા છે, અને એમ કહી શકાય કે અત્યારે લોકશાહી અથવા તો આખી દુનિયાની રાજકીય બાબતોનું જો કોઈ કેન્દ્ર હોય તો તે આ ચાર બાબતો છે. એક બાબત છે તે પારદર્શિતા છે, ટ્રાન્સપેરન્સી છે. જે શાસન ચાલે છે તે લોકો પ્રત્યે ટ્રાન્સપેરન્ટ હોય, લોકોને ખબર પડવી જોઈએ કે વ્યવસ્થા કેવી રીતે ચાલે છે, રાજ્ય કેવી રીતે ચાલે છે, અને એટલા માટે આપણે માહિતી અધિકારનો કાયદો લઈ આવ્યા. બીજો મુદ્દો એ છે કે એમાં એમ ધારણા છે કે જો પારદર્શિતા આવશે તો ઉત્તરદાયિત્વ આવશે, એકાઉન્ટેબિલિટી આવશે, એટલે કે રાજ્ય છે તે એકાઉન્ટેબલ બને લોકો પ્રત્યે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ કે કર્મચારીઓ એ લોકો પ્રત્યે એકાઉન્ટેબલ બને. આ બીજો અગત્યનો મુદ્દો છે. ત્રીજો અગત્યનો મુદ્દો છે તે ડિસેન્ટ્રલાઇઝેશનનો છે, વિકેન્દ્રીકરણનો છે. એટલે કે સત્તા ઉપરથી નીચે સુધી આવવી જોઈએ, શક્ય તેટલા વધારે પ્રમાણમાં લોકો નિર્ણયો લેતા થાય એ બાબત ઉપર હંમેશા ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને છેલ્લો ચોથો મુદ્દો છે તે પાર્ટિસિપેશનનો છે, સહભાગીતાનો છે, કે લોકો વધારે ને વધારે શાસનની વ્યવસ્થામાં ભાગીદાર થતા જાય. આવું જો થાય તો આપણે કદાચ એમ કહી શકીએ કે માત્ર સુશાસન નહીં પણ સ્વશાસન પણ આવે, અથવા ગાંધીજી અથવા દાદાભાઈ નવરોજી જેને સ્વરાજ કહેતા હતા એવું સ્વરાજ પણ આવે. એટલે હવે જે મુદ્દો આવે છે તે આ છે કે આ બજાર આવે અને બજારનું મહત્વ વધી જાય તો આ ચાર મુદ્દા, પારદર્શિતા, ઉત્તરદાયિત્વ, વિકેન્દ્રીકરણ અને સહભાગીતા, એનું શું થાય? મને લાગે છે કે આ મુદ્દો એલપીજીના કિસ્સામાં બહુ જ અગત્યનો બને છે, અને હકીકત એ છે કે એમાંથી જ એક પેલો નવો ફણગો ફૂટ્યો છે જેને આપણે કોર્પોરેટ ગવર્નન્સ, ધંધાકીય શાસન એવું આપણે કહીએ છીએ, કોર્પોરેટ એગ્રીકલ્ચર. હા, એગ્રીકલ્ચર. એટલે કહેવાનો મુદ્દો એ છે કે કંપનીઓ પોતે એની જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા સુધરે એને માટે કાયદાઓ થવા માંડ્યા, એને માટેની નિયમો થવા માંડ્યા. આપણે દાખલા તરીકે સેબી એ કોર્પોરેટ જગત ઉપર નિયમન કરનારી સંસ્થા તરીકે કામ કરે છે, અને દુનિયાભરના દેશોમાં આ પ્રકારની સંસ્થા કામ કરે છે. તમે આજે કોઈ પણ કંપનીનો એન્યુઅલ રિપોર્ટ જુઓ તો એમાં કોર્પોરેટ ગવર્નન્સ નામનું એક આખું ચેપ્ટર હોય છે. તો કહેવાનો મુદ્દો એ છે કે કંપનીઓ પોતે પણ ટ્રાન્સપેરન્ટ બને, એકાઉન્ટેબલ બને, ડિસેન્ટ્રલાઇઝ્ડ ગવર્નન્સ એમાં ઊભું થાય, અને સાથે સાથે એ પાર્ટિસિપેટરી ડેમોક્રેસી, ઇકોનોમિક ડેમોક્રેસી બને. આવા આદર્શો અને એના ખ્યાલો ઊભા થતા ગયા છે. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરે, એને પેલો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી સીએસઆર તરીકે જેને ઓળખવામાં આવે છે. એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન એ તમને નફો કરવાની સ્વતંત્રતા આપે છે, પણ એનો અર્થ એવો નથી કે તમારે ગમે તે રીતે નફો કરવાનો છે. એટલે સરકાર છે તે એના ઉપર એટલા નિયંત્રણો મૂકી શકે અને મૂકવા જોઈએ કે જેથી બજારમાં સ્પર્ધા જળવાઈ રહે, અને સાથે સાથે કંપનીઓ એ શુદ્ધ ભાવે કામ કરે, સમાજને નુકસાન ન થાય એવી રીતે કામ કરે. અને સમાજનો અર્થ અહીંયા એવો થાય કે ગ્રાહકો છે અને નાગરિકો છે, એટલે બજારમાં ગ્રાહક અને રાજકારણમાં નાગરિક, આ બંનેની સુરક્ષા જળવાય એવી વ્યવસ્થા એ થાય. તો આ એલપીજીમાં આ વ્યવસ્થા કેવી રીતે કરવી, મને લાગે છે કે બહુ જ ચિંતાનો મોટો વિષય બની ગયો છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આ વિષય ખૂબ જ વ્યાપક છે, અને જ્યારે જ્યારે પણ આપણે આ વિષય વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે ત્યારે કંઈક ને કંઈક એમાંથી નવા ને નવા ફણગા ફૂટતા જાય છે. દિનેશભાઈ આપણને એના લેખાજોખા થોડા કંઈક અંશે સમજાવ્યા, અને ખાસ કરીને એમણે ચિંતા પણ વ્યક્ત કરી કે ભાઈ વૃદ્ધિ થાય છે પણ એ પરકોલેટ થતી નથી, એ જમતી નથી, એ
લોકો સુધી પહોંચતી નથી. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ હું અત્યારે ભૂખ્યો છું, મને બહુ ભૂખ લાગી છે, તો મને ક્યારે ખાવાનું જોઈએ? તો એનો અર્થ એવો થયો કે મને ખાવાનું અત્યારે જોઈએ. પણ સરકાર એમ કહે છે કે ગરીબી તો 2030માં દૂર થશે, તો મારે 2030 સુધીમાં મરી જવાનું છે? આ આ બજાર મને મારી નાખવાનું છે, કારણ કે મારી પાસે ખરીદ શક્તિ નથી, પૈસા નથી. તો હું પણ રાજ્યનો ભાગ છું, આ રાજ્ય મારું પણ છે, કારણ કે હું એનો નાગરિક છું. હું આ સરકાર જે બેઠી છે એને ચૂંટનાર માણસોમાંનો એક છું. તો રાજ્ય મારી જવાબદારી લેવાની કે નહીં, મારે માટે કશું કરવાનું કે નહીં, આ બધા મુદ્દાઓ મને લાગે છે કે ખૂબ જ મહત્ત્વના બને છે. અને એટલે સ્વતંત્રતા અને સમાનતા આ બેનું શું કહેવાય, મેળ ક્યાં બેસાડવો ને કેટલો બેસાડવો ને કેટલું કામ એમાં બજાર કરે ને કેટલું કામ રાજ્ય કરે, એ ચિંતાનો મુદ્દો બન્યો છે. દિનેશભાઈ, મને લાગે છે કે વૈશ્વિકીકરણના જે આખા પાસા છે, આપણે બહુ સ્વાભાવિક રીતે એમ સમજીએ છીએ કે એક દેશના અર્થતંત્રને બીજા દેશના અર્થતંત્ર સાથે અને આખી દુનિયાના અર્થતંત્ર સાથે અથવા દેશના બજારને દુનિયાના બજારો સાથે જોડવું, એને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ. તો આ બજારને જોડવાની પ્રક્રિયા દુનિયાભરમાં અને દેશની અંદર ઉદારીકરણ લાવવાની પ્રક્રિયા, આ બંને એક સાથે ચાલે છે, એને વિશે થોડીક વાત ખાસ કરીને વૈશ્વિકીકરણના સંદર્ભમાં દિનેશભાઈ કરશે. આજકાલ ગ્લોબલાઇઝેશન શબ્દ અત્યંત પ્રચલિત બન્યો છે અને કંઈક અંશે ફેશનેબલ બન્યો. એટલે જુદી જુદી વિદ્યા શાખાઓ ગ્લોબલાઇઝેશનની જે પ્રક્રિયા છે અથવા ગ્લોબલાઇઝેશન એટલે શું એની ઘટના છે એને જુદી જુદી રીતે સમજવાનો અને એની મૂલવણી કરવાનો પ્રયત્ન કરે છે. આ ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચથી જ ગ્લોબલાઇઝેશનને આપણે સમજી શકીએ. આંતર વિદ્યાકીય અભિગમથી ગ્લોબલાઇઝેશન એ માત્ર આર્થિક નથી કે માત્ર રાજકીય પણ નથી, એને અનેક પ્રક્રિયાઓનું એ સમન્વય છે. એ દ્રષ્ટિએ આપણે એની થોડી વાત કરવી જોઈએ. રાજકારણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગ્લોબલાઇઝેશનના પરિણામે અથવા એ પ્રક્રિયાની સાથે સાથે એક નવું વિશ્વ આજે ઊભું થઈ રહ્યું છે. એ વિશ્વને આપણે રાષ્ટ્ર રાજ્યોની જે સીમાઓ છે, સરહદો છે, એ સરહદો નામશેષ થઈ નથી પણ ધૂંધળી ચોક્કસ બની છે, જેને સાર્વભૌમત્વના સંદર્ભની અંદર આપણે કહેતા હતા એ સંદર્ભની આજે ઠીક ઠીક પ્રમાણમાં એ ખ્યાલને પણ પડકાર્યો છે. સાર્વભૌમત્વના ખ્યાલને પણ આજે પડકાર થયો છે. એ દ્રષ્ટિએ આપણે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ છીએ. અર્થશાસ્ત્રની વાત આપણે કરી છે કે રાષ્ટ્રીય અર્થતંત્રોને વૈશ્વિક અર્થતંત્રો સાથે સાંકળવાની જે પ્રક્રિયા છે એને મહદઅંશે અર્થતંત્રની અંદર અર્થકારણમાં આપણે ઇકોનોમિક ગ્લોબલાઇઝેશન તરીકે આપણે વાત કરીએ છીએ. બીજું, ગ્લોબલાઇઝેશનની પ્રક્રિયાઓની અંદર અનેક ટેકનોલોજીએ ભાગ ભજવ્યો છે, એનો પણ આપણે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ખાસ કરીને તમે જોઈ શકો છો કે 1991-92 પછી જે ગ્લોબલાઇઝેશનની જે શરૂ થયો છે, પ્રવાહ શરૂ થયો છે, એમાં જેને ઇન્ફોર્મેશન ટેકનોલોજી કહીએ છીએ એને બહુ મહત્ત્વનો રોલ ભજવ્યો છે. અને એમાં આપણે નવી નવી જે નવા ઉપકરણો આવી રહ્યા છે, ઇન્ટરનેટ આવી રહ્યું છે, ફેસબુક આવી રહ્યું છે, ટીવી ચેનલો આવી રહી છે, 24 કલાક ચાલનારી ટીવી ચેનલો આવી રહી છે, આ બધી જે આધુનિક ટેકનોલોજી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, એણે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અને એને કારણે વિશ્વ જાણે કે ગામ બની ગયું છે. એક ગ્લોબલ વિલેજની આપણે જે કન્સેપ્ટ આપણે કરીએ છીએ એ આજે જાણે આપણે કોઈ પણ દેશની અંદર જ્યારે જે કંઈ ઘટના બનતી હોય એ તરત આપણે આપણા ટીવી ચેનલ ઉપર આપણા ઘરમાં બેસીને જોઈ શકીએ છીએ. તાજેતરની અંદર જપાનની અંદર જે ભયંકર ભૂકંપ આવ્યો અને સુનામી આવ્યું એના જીવંત દ્રશ્યો આપણે આપણી ટીવી ચેનલો ઉપર જોયા છે. 26/11ની ઘટના જે અમેરિકામાં બની, એમાં જે પેલા બે વિમાનો પડ્યા એના ઉપર, ટ્વીન ટાવર્સ ઉપર, એ કેવી રીતે પડ્યા એ પણ આપણે ટીવી ચેનલો ઉપર જોયેલું છે. તો અત્યારે એ અર્થમાં જોવા જઈએ તો માહિતી, ખાસ કરીને જે ટેકનોલોજી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ એક પ્રકારના એવા નવા વિશ્વને આકાર આપ્યો છે કે જેની અંદર આપણે બધું એ જ વખતે બનતું જોઈ શકીએ છીએ, એનો પણ એક બહુ મહત્ત્વનો રોલ છે. વિચારધારાની દ્રષ્ટિએ દાખલા તરીકે અત્યારે વિચારધારાનો સંદર્ભ આપણે ત્યાં આવ્યો, તો વિચારધારાના સંદર્ભની દ્રષ્ટિએ આપણે ગ્લોબલાઇઝેશનને કઈ રીતે જોવું જોઈએ? કેટલાક વિવેચકો એને નવ સંસ્થાનવાદ તરીકે પણ જુએ છે. જે કેપિટાલિસ્ટ દેશો છે, અત્યંત મૂડીપ્રધાન મૂડીવાદી દેશો છે, એ એક નવા પ્રકારનો સંસ્થાનવાદ, 18મી-17મી-18મી સદીનો સંસ્થાનવાદ કરતાં જુદા પ્રકારનો સંસ્થાનવાદ છે. પહેલાં સંસ્થાનવાદની અંદર તમે પ્રદેશમાં જતા હતા, રાજકીય સત્તા પ્રાપ્ત કરતા હતા, એનું ઓક્યુપેશન કરતા હતા, એનો કબજો મેળવતા હતા. અત્યારે જે નવો સંસ્થાનવાદ આવ્યો છે, નિયો કોલોનિઝમ, એમાં તમારે કોઈ દેશમાં જઈને જીતવાની જરૂર પડતી નથી,
પણ તમે એવા પ્રકારની માનસિકતા ત્યાં ઊભી કરો છો, ત્યાં એવા પ્રકારની એક નવી કલ્ચર ઊભી કરો છો કે જેને કારણે તમે એવી રીતે જ વિચારતા થઈ જાઓ, જેને નિયો કોલોનિયલિઝમ ખાસ કરીને કહેવામાં આવે છે, કેટલાક એને નિયો કેપિટાલિઝમ પણ કહે છે. આ એક નવા પ્રકારનો મૂડી વાત છે કે એને કારણે એક પ્રકારની માનસિકતા, કેપિટાલિસ્ટિક માઇન્ડસેટ દુનિયાભરના દેશોમાં ઠીક ઠીક પ્રમાણમાં ફેલાવવામાં આવ્યો છે. અને એના નેજા હેઠળ આપણા જે કુદરતી સાધન સ્ત્રોતો છે, ખાસ કરીને અલ્પવિકસિત દેશોની અંદર, એના ઉપર એ લોકો કબજો મેળવવાનો અને અંકુશ મેળવવાનો પ્રયત્ન કરે છે. આ બાજુ આફ્રિકામાં મોટા પ્રમાણમાં ખનીજો છે, આફ્રિકાની જમીનો દાખલા તરીકે બીજા બધા દેશના લોકો આવીને જમીનો ખરીદે છે અને ત્યાં ખેતીવાડી કરે છે. અને મધ્ય પૂર્વનું આખું જે પોલિટિક્સ છે એ ઓઇલ પોલિટિક્સ છે, કારણ કે કુદરતી સાધન સ્ત્રોતો ત્યાં છે. તો અલ્પવિકસિત દેશોની અંદર જે કુદરતી સાધન સ્ત્રોતો પડેલા છે એના પર કબજો કેવી રીતે મેળવવો, ખાસ કરીને મલ્ટીનેશનલ કોર્પોરેશન દ્વારા કેવી રીતે કબજો મેળવવો, એ દૃષ્ટિએ આ એક ન્યૂ કોલોનિયલિઝમ છે અથવા ન્યૂ કેપિટાલિઝમ છે એ પ્રકારની પણ, અને એને એને વૈચારિક રીતે સમર્થન આપવા માટે જેને નિયો કન્ઝર્વેટિઝમ અથવા નિયો લિબરાલિઝમ એવો શબ્દ પણ કહેવામાં છે. કારણ કે એને વૈચારિક સમર્થન તો તમારે પૂરું પાડવું જ પડે, પાડવું જ પડે. તમે જે કંઈ કરો છો એને વૈચારિક રીતે એક રીતે જસ્ટિફિકેશન આપવા માટે પણ આ બધું કરવું પડે છે. તો કેટલાક વિવેચકો એને આ રીતે પણ જુએ છે. તો એક બાજુ વિચારધારાના અંતની વાતો થાય છે, એન્ડ ઓફ આઈડિયોલોજી, એન્ડ ઓફ હિસ્ટ્રીની વાતો કરવામાં આવે છે. તો બીજી બાજુ મૂડીવાદી વિચારધારાની બોલબાલા જગતભરની અંદર આજે જોવા મળે છે. ચાઇનામાં પણ બજારતંત્ર ઉપર આધારિત મૂડીવાદી જ અર્થતંત્ર છે. ભલે કહેતા હોય કે ભાઈ સામ્યવાદી પાર્ટીનું એક અસ્તિત્વ શાસન છે, પણ એ આખો જુદો કિસ્સો છે. મોટા પ્રમાણમાં ચાઇનાની અંદર આજે કેપિટાલિસ્ટ મોડ ઓફ પ્રોડક્શન અપનાવવામાં આવ્યું છે, અને એણે જે વૃદ્ધિદર પ્રાપ્ત કર્યો છે એ કોમ્યુનિસ્ટ અર્થવ્યવસ્થાને કારણે પ્રાપ્ત નથી કર્યો, એણે કેપિટાલિસ્ટ અર્થવ્યવસ્થાને કારણે પ્રાપ્ત કર્યો છે. એટલે દુનિયાભરમાં આની એક પ્રકારની બોલબાલા ઊભી રહી છે. હવે એનું એક પ્રત્યાઘાત તમે કહી શકો તો એ આવ્યો છે કે વૈશ્વિકીકરણે એક પ્રકારના સ્થાનિકીકરણને વેગ આપ્યો છે, જેને આપણે લોકલાઇઝેશન, કારણ કે વૈશ્વિકીકરણના ધસમસતા પ્રવાહની અંદર આપણે બધા તણાઈ જઈશું, આપણી જે પહેચાન છે, આપણી જે ઓળખ છે એ ભૂસાઈ જશે, એવા પ્રકારની એક તીવ્ર લાગણી લોકોમાં આજે ઊભી થઈ રહી છે. અને એને કારણે જ્ઞાતિ છે, જાતિ છે, ધર્મ છે, એથનિસિટી છે, લેંગ્વેજ છે, એ બધા વિશે મોટા પ્રમાણમાં લોકો આજે પાછા સભાન, જેને આપણે આઇડેન્ટિટીની ક્રાઇસિસ, ઓળખની કટોકટી ગઈ. કારણ કે ગ્લોબલાઇઝેશનનો પ્રવાહ એટલો બધો ધસમસતો પ્રવાહ છે કે એમાં આપણે ડૂબી જઈશું. આપણે કોણ, આપણી ભાષા કઈ, આપણો ધર્મ કયો, આ વિશે પણ લોકોમાં નવા પ્રકારની જાગૃતિ, એક પ્રકારની સભાનતા આવી રહી છે, અને એમની વચ્ચેના સંઘર્ષો પણ ઉભા થઈ રહ્યા છે. એટલે કેટલાક વિવેચકોએ એક નવો શબ્દ કોઇન કર્યો છે, ગ્લોકલાઇઝેશન. ગ્લોકલ, ગ્લો અને લોકલ, આ એક ગ્લોકલાઇઝેશનની પ્રક્રિયામાંથી આપણે આજે પસાર થઈ રહ્યા છીએ. તો એ દ્રષ્ટિએ પણ મને લાગે છે કે વિચાર કરવો જોઈએ. અને છેલ્લો વિદ્યાર્થી મિત્રોને અમે એટલું સૂચવવા માગીએ છીએ કે લગભગ ગુજરાત, ભારતની અંદર તમે એમ કહી શકો કે લગભગ 2 દાયકા ગ્લોબલાઇઝેશન એના વીતી ગયા છે. એના સૂચિતાર્થો આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ જે ગ્લોબલાઇઝેશન આવ્યું છે એ અભિશાપ છે કે આશીર્વાદ છે, એનો પણ આપણે તટસ્થ રીતે વિચાર કરવો જોઈએ. એની સારી બાજુ પણ છે, એની નબળી બાજુ પણ છે, એ બંનેનો સમતોલ વિચાર કરીએ તો આપણે વધારે સારી રીતે ગ્લોબલાઇઝેશનને સમજી શકીએ. હું પોતે એવું માનું છું કે ગ્લોબલાઇઝેશનનો પ્રવાહ એ અનેક પ્રવાહોનું એક પરિણામ છે, એક ધસમસતો પ્રવાહ છે. ઇતિહાસમાં જેને એમ કહેવામાં આવે છે કે અવૈયક્તિક પરિબળો, ઇમ્પર્સનલ ફોર્સિસ ઓફ હિસ્ટ્રી, એને કારણે ગ્લોબલાઇઝેશન છેલ્લા 1.5-2 દાયકાની અંદર અત્યંત વેગવાન બન્યું છે. એ પ્રવાહને આપણે રોકી શકવાના નથી. કોઈ ગમે તે કે આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું, પણ તમે જે પ્રવાહમાં જોડાયા છો એ પ્રવાહમાં આપણે જોડાયા છીએ અને આપણા છૂટકો નથી. હવે સવાલ એ છે કે ગ્લોબલાઇઝેશનના પ્રવાહની અંદર આપણે આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કેવી રીતે કરી શકીએ, આપણા લોકોનું જે વ્યાપક પ્રમાણમાં જે કલ્યાણ કરવા માગીએ છીએ એ આપણે કેવી રીતે કરી શકીએ, આપણે થોડું ઘણું એની સાથે કેવી રીતે મેળ પેસાડી શકીએ, એ દ્રષ્ટિએ આપણે વિચાર કરવાનો છે. અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની અંદર રાજ્યની ભૂમિકા બદલાય છે, એ અર્થમાં કે આંતરરાષ્ટ્રીય વેપારની અંદર, માનો કે આંતરરાષ્ટ્રીય વેપાર થયો, એમાં દોહા રાઉન્ડ ચાલે છે, પછી એમાં જીએટીટી થયું છે,
આ બધા જે આંતરરાષ્ટ્રીય વેપારના જે બધા સંગઠનો છે એમાં રાજ્યના હિતોનું રક્ષણ કરવાનું કામ રાજ્ય કરવાનું છે, રાષ્ટ્રના હિતોનું રક્ષણનું કામ રાજ્ય કરવાનું છે કે ભાઈ આટલો અમે નહીં સ્વીકારી શકીએ, આટલું અમે સ્વીકારીશું. તો એક બાજુ પરસ્પરાવલંબન વધી રહ્યું છે વિશ્વ વચ્ચે, જે ગ્લોબલાઇઝેશનની પ્રક્રિયાનો એક ભાગ છે, અનિવાર્ય ભાગ છે, અને સાથે સાથે આપણા પોતાના રાષ્ટ્રીય હિતો એનું રક્ષણ કરવાનું કામ પણ રાષ્ટ્ર રાજ્ય કરવાનું છે. જે રાષ્ટ્ર રાજ્ય ખરેખર સાર્વભૌમ હોવું જોઈએ, ભલે રાષ્ટ્ર રાજ્યની સીમાઓ ધૂંધળી થતી હોય પણ જ્યાં આપણા રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનું હોય ત્યાં તો રાષ્ટ્રીય મજબૂતીથી એકી સૂરે એની વાત કરવી જોઈએ. તો આ એક અત્યંત કોમ્પ્લેક્સ, અત્યંત સંકુલ પ્રક્રિયામાંથી આજે આપણે પસાર થઈ રહ્યા છીએ. ગ્લોબલાઇઝેશનના કેટલાક લાભ પણ છે, કેટલાક ગેરલાભ પણ છે, એનાથી મુશ્કેલીઓ પણ ઊભી થયેલી છે, એનાથી કેટલોક લાભ પણ થયો છે. સવાલ આખરે એ છે કે આનાથી સામાન્ય લોકોનું સ્તર, જીવન સ્તર ઊંચું આવે છે કે કેમ. મોટા પ્રમાણમાં આપણા જેવા દેશોની અંદર જ્યાં ગરીબીની રેખા નીચે જીવનારાનું પ્રમાણ ઘણું મોટું છે, ભલે આંકડાઓ જુદા જુદા આપવામાં આવતા હોય, કોઈ 28% કહે છે, કોઈ 30% કહે છે, કોઈ 82% કહે છે, તમે ગરીબીની રેખાને કેવી રીતે માપો છો એ વિશે પણ હજુ અર્થશાસ્ત્રીઓમાં કોઈ સ્પષ્ટતા નથી. પણ એકંદરે તમે એમ કહી શકો કે 35-40% જેટલા લોકો ગરીબીની રેખાની નીચે અથવા એની આસપાસ રહે છે. ચીજ વસ્તુનો ભાવ વધે એટલે ગરીબીની રેખાની માળ ઉપર ગયા હોય એ બધા નીચે આવી જાય. તો આ અર્થમાં આપણે આ આખો જે પ્રશ્ન છે એલપીજીનો, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, એનો આપણે વિચાર કરવો જોઈએ અને અનેક વિદ્યાશાખાઓના સમન્વયથી આપણે એને સમજી શકીએ અને સમજાવી શકીએ અને આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ. બહુ જ સરસ રીતે દિનેશભાઈએ આપણને વૈશ્વિકીકરણની જે આખી પ્રક્રિયા છે એને વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો, જે દુનિયા નાની થઈ રહી છે, ગ્લોબલ વિલેજ થઈ રહ્યું છે, એમાં ગ્લોબલાઇઝેશનની સાથે સાથે લોકલાઇઝેશનની પ્રક્રિયા પણ ઊભી થઈ છે. અને આપણે તો 1991 નવી આર્થિક નીતિની શરૂઆત કરી અને પછી આપણે 1993 જ પંચાયતો અને પાલિકાઓ માટે 1992 73મો અને 74મો બંધારણ સુધારો કર્યો. એટલે આપણે સ્થાનિક સ્તરે લોકોને વધારે સત્તાઓ આપવા માગીએ છીએ એક તરફ, અને બીજી બાજુ આપણે ઉદારીકરણ કરીને જેમની પાસે તાકાત વધારે છે, ઉત્પાદન કરવાની શક્તિ વધારે છે, વપરાશ કરવાની વધારે શક્તિ છે, એમને આપણે બજાર થકી વધારે સ્વતંત્રતા આપવા માગીએ છીએ. આ બંને મુદ્દાઓ એક સાથે ઊભા થયા છે એ આપણે જોઈ રહ્યા છીએ. અને મને લાગે છે કે આ વૈશ્વિકીકરણની જે આખી પ્રક્રિયા છે એને આપણે જો એક રાજ્યની ભૂમિકા અને બજારની ભૂમિકાના સંદર્ભમાં જોઈશું તો ચોક્કસપણે આપણે એમ કહી શકીશું કે વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી હવે રાજ્ય પ્રભાવિત થાય છે. બરાબર. હવે રાજ્ય નક્કી કરવાનું છે કે કેટલા પ્રભાવિત થવું અને કેટલા ન થવું, કારણ કે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, મહાકાય કંપનીઓ છે જેને ઘણીવાર રાક્ષસી કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે, એ કંપનીઓ પોતાના નિર્ણયો રાજ્ય ઉપર લાદવાની કોશિશ કરે છે. એટલે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ 1995 અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને મુક્ત કરવાની કોશિશ થઈ. હવે એમાં જે ઈરાદો છે તે એ છે કે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન, એનો વેપાર અને ઉત્પાદનના સાધનોનું ઉત્પાદન અને વેપાર, એ બધું જ મુક્ત થાય, દુનિયાભરમાં એ પ્રચલિત થાય, કોઈપણ જાતના નિયંત્રણો વગર, અંકુશો વગર, એ એનો આખો ભાવ છે. પણ સવાલ એ છે કે એમાં કોને ફાયદો થઈ રહ્યો છે, કેટલા પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે. એટલે જો આ પ્રક્રિયા એલપીજીની પ્રક્રિયાથી ગરીબોને ફાયદો થતો હોય તો કેટલો થાય છે અને ક્યારે થાય છે, અને ધનવાનોને ફાયદો થતો હોય તો કેટલો થાય છે અને ક્યારે થાય છે, આ સવાલો મને લાગે છે કે ખૂબ જ મહત્ત્વના છે. અને એના ઉકેલો આપણે કેવી રીતે લાવવા છે, બજાર દ્વારા લાવવા છે કે રાજ્ય દ્વારા લાવવા છે, એ નક્કી કરવાની જવાબદારી આપણા આ સમાજની છે. આપણે એ યાદ રાખવાની આવશ્યકતા તો છે કે કોઈ પણ નિર્ણય શુદ્ધ રીતે આર્થિક હોતો નથી, એમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે રાજકારણ ભળેલું હોય છે. તો આ રાજકીય નિર્ણયો એ કેવી રીતે બજાર ઉપર અસર કરે છે અને બજારની પરિસ્થિતિ રાજકારણ ઉપર કેવી રીતે અસર કરે છે, આ એક આખું રાજકીય અર્થતંત્ર છે. અને મને લાગે છે કે એલપીજીની પ્રોસેસમાં
આ પ્રક્રિયા આપે કહ્યું એમ એકદમ સંકુલ થતી જાય છે, આપણને સમજણ ના પડે કે નિર્ણયો કેમ આવા લેવાય છે અને કેવી રીતે લેવાય છે. તો એ બાબતોને જો આપણે સમજીએ તો ચોક્કસપણે આપણને એમ લાગે કે બજાર વધારે સ્વતંત્ર હોય એમ આપણે ચોક્કસ ઈચ્છીએ. રાજ્ય મારી અને તમારી સ્વતંત્રતા ઉપર કાપ ના મૂકે એમ પણ આપણે અવશ્ય ઈચ્છીએ. પણ સવાલ એ ઊભો થાય છે કે આ સ્વતંત્રતાનો ઉપયોગ જ્યારે પોતાના નફા માટે અને બીજાઓના શોષણ માટે કરવામાં આવતો હોય ત્યારે રાજ્ય કેવી ભૂમિકા ભજવવી જોઈએ. આ બાબત મને લાગે છે કે ખૂબ જ મહત્ત્વની છે, અને એટલે જ ગરીબોની ગરીબી ઓછી કરવા માટે અમીરોની અમીરી પણ થોડીક ઓછી કરવાની જવાબદારી રાજ્ય નિભાવવી પડે એવી એક પ્રક્રિયા દુનિયાભરમાં ચાલે તો જ મને લાગે છે કે આ સુશાસન અને સ્વશાસન બંને આપણે પ્રસ્થાપિત કરી શકીએ, અને તો આજની જે આખી સમસ્યા છે એ સમસ્યાને નિવારવા માટે આપણે આગળ વધી શકીએ. આપણો ઈરાદો તો એ જ છે કે આપણે બજાર અને રાજ્ય બંનેમાંથી મુક્તિ પ્રાપ્ત કરીએ, બેમાંથી એકે ગ્રાહક ઉપર કે નાગરિક ઉપર હાવી ના હોય. એક વૈચારિક ભૂમિકા સાથે આપણે ચાલીએ તો આપણે બજારની સ્વતંત્રતા ભોગવીએ, અને જે સ્વતંત્રતા મેં સ્વેચ્છાએ રાજ્યને થોડીક આપેલી છે એ મારી સ્વતંત્રતા ઉપર કાપ ના મૂકે એના ઉપર પણ આપણે ધ્યાન રાખીએ. મને લાગે છે કે આપણે ગ્રાહક તરીકે અને નાગરિક તરીકે જેટલા વધારે પ્રમાણમાં જાગૃત રહીશું એટલા વધારે પ્રમાણમાં આપણે બજારના થી અટકી શકીશું અને રાજ્યની તરાપથી આપણે બચી શકીશું એવું આપણે ચોક્કસ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, બાયસેગમાં આજનો આ રાજ્યશાસ્ત્રની જે ચર્ચા છે એ એલપીજીની ચર્ચાની સાથે આપણે બાયસેગનો આખો કાર્યક્રમ રાજ્યશાસ્ત્રનો આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતે વર્ષે આપણે ફરી મળીશું, અને અર્થતંત્રમાં અને રાજ્યતંત્રમાં જે કંઈ નવા નવા વિષયો આવી રહ્યા છે સતત એના વિશે તમે વાંચતા અને વિચારતા રહેશો તો આવતે વર્ષે આપણે ફરી એકવાર આ વિષયો સાથે ફરી મળીશું, ત્યારે નવા સંદર્ભો સાથે ચર્ચા કરીશું.